आप निज ने मोक्ष पंथे ध्यानुभव तेह ने तेमाज नित्य विहार का नहीं विहर पर द्रव्यो विषय। ओम श्री नमः शिवाय नमः शिवाय नमः शिवाय। कुनकुन आचार्य देव द्वारा रचित समयसार जी परमागम शास्त्र तेना अजीव अधिकार ऊपर अपनी चर्चा चाले छे। घणा टाइम थी आपणो अजीव अधिकार चाले छे। 39मी गाथा थी आखो अजीव अधिकार नी शुरुआत थई छे अने तेमां अजीव अधिकार मां पण खरेखर जीव ज आचार्य भगवान ने बतावो छे। अजीव मां जे जीवनी भ्रांति अनादिथी जीवने चाले छे ए भ्रांतिने छोड़ावी अने वास्तविक त्रिकाळ जीवनुं स्वरूप केवुं छे कि जे खरेखर जीव आदर करवा योग्य छे, उपादेयभूत वस्तु छे, जे ध्यानुं ध्येय छे, ज्ञाननुं ज्ञेय छे अने श्रद्धानुं श्रद्धेय छे, एवो जे पोतानो त्रिकाळ परमात्मा अविनाशी तत्व अनादि अनंत तत्व एकरूप तत्व अभेद तत्व अखंड तत्व निर्विकल्प तत्व अपरिणामी तत्व कि जेमां कोई पण प्रकारनुं परिणमन ज छे नहीं एवो अपरिणामी तत्व आ अजीव अधिकारमां बतावो छे। એટલે જેટલા રંગ રાગ અને ભેદના ભાવો છે એ બધા ભાવોથી પાર એક ચૈતન્ય તત્વ એનું રહેલું છે। રંગરૂપી વર્ણાદિ ભાવો, રાગરૂપી બહિર્લક્ષ્ય થતી આકુળતાના ભાવો અને ભેદ એટલે કે કોઈ પણ જાતના ગુણસ્થાન, માર્ગણા સ્થાન, સહ્યવૃદ્ધિના સ્થાન કે કોઈ પણ જાતના ભેદના પ્રકારો એ બધા રંગ રાગ અને ભેદથી જુદો એક ચૈતન્ય પરમાત્મા ત્રિકાળ વસ્તુ માત્ર એવો જ્ઞાન દર્શનની ચેતનાથી સભર એવો ચૈતન્ય પરમાત્મા આ અજીવ અધિકારમાં બતાવો છે। એક પછી એક એક પછી એક ગાથાઓ જે ચાલી આવે છે એમાં બધી જગ્યાએ વર્ણથી માંડી અને ગુણસ્થાન પર્યંત જેટલી 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 વાત આવે છે એ બધા ભાવો પર્યાયમાં ચાલતા ભાવો છે। પણ એ પર્યાયમાં ચાલતા ભાવો અજીવના લક્ષ્યે ઉત્પન્ન થતા હોવાને કારણે એને પણ ખરેખર જીવ ન કહેતા અજીવ, એટલે કે જેમાં ચેતના વ્યાપતી નથી, જ્ઞાનનું કિરણ જેમાં વ્યાપતું નથી, એવા કોઈ પણ ભેદરૂપી ભાવોને અહીંયા અજીવ અધિકારમાં અચેતન ગણવામાં આવ્યા છે, એટલે કે અજીવ ગણવામાં આવ્યા છે। એટલે પૂતગલના લક્ષ્યે થતા હોવાને કારણે એને પૂતગલના ખાતામાં નાખી અને એકલો ચૈતન્ય ચમત્કાર માત્ર નિત્ય અવસ્થિત જે પરમાત્મા છે ત્રિકાળ ધ્રુવ તત્વ એને બતાવવાનો આખો અધિકાર અજીવ અધિકાર છે। આપણે હવે તો છેલ્લી છેલ્લી ગાથાઓ છે, 67 અને 68 બે ગાથા છે, પછીના શ્લોક છે 42, 43, 44, પણ આપણે 39મો કળશ ગયા રવિવારે તો આપણો સ્વાધ્યાય હતો ને ત્યાર પહેલાં આપણે 39મો કળશ અને 67મી ગાથા ઉપર થોડી ચર્ચા લીધેલી। ખૂબ જ સુંદર કળશ છે 39મો અને વારંવાર આ કળશ પૂજ્ય ગુરુદેવશ્રી અને આદરણીય લાલચંદભાઈ પણ આ કળશ વારંવાર લેતા હતા, કારણ કે જીવની જેટલી 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 પ્રકારની ભ્રાંતિઓ અનાદિથી ચાલ્યા કરે છે એ ભ્રાંતિ કેવી રીતે તૂટે અને કેવી રીતે પોતાનું ચૈતન્ય સ્વરૂપ એના જ્ઞાન શ્રદ્ધાનમાં આવી જાય એના માટેની આખી વાત આમાં આ 39મા કળશમાં અને 67-68ની ગાથામાં કહેલી છે। 68મી ગાથા છે એ અજીવ અધિકારની છેલ્લી ગાથા છે, એટલે કોઈ પણ અધિકારની છેલ્લી ગાથા હોય એમાં આખા અધિકારનો સાર કહેવામાં આવતો હોય છે। તો 68મી ગાથામાં આખો અજીવ અધિકારનો સાર એમાં ભરી દીધો છે, એવી કોઈ અપૂર્વ રચના આચાર્ય ભગવાન દ્વારા અજીવ અધિકારની થઈ છે। ત્યાર પછી જે આવશે અધિકાર એ આખો કર્તા કર્મ અધિકાર આવશે। કર્તા કર્મ અધિકાર છે એ આખો એક કોઈ સ્પેશિયલ અધિકાર છે, કોઈ પણ શાસ્ત્રમાં કર્તા કર્મ અધિકાર નામનો અધિકાર નથી, માત્ર એક સમયસારમાં કર્તા કર્મ અધિકાર નામનો સ્પેશિયલ અધિકાર આમાં વર્ણવવામાં આવ્યો છે। નવતત્વના સ્વરૂપની ચર્ચા ઘણા શાસ્ત્રોમાં આવે, જીવ અજીવ પુનપાપ આશ્રવ બંધ સંવર નિજરા મોક્ષ એમ નવતત્વની ચર્ચા તો લગભગ દરેક શાસ્ત્રોમાં એ નવતત્વથી નિરૂપણ કરવામાં આવ્યું હોય, પણ કર્તા કર્મ અધિકારનું નિરૂપણ આચાર્ય ભગવાને સમયસારમાં એક સ્પેશિયલ અધિકાર તરીકે મૂક્યું છે કે કોણ કર્તા અને કોણ કર્મ, આત્મા કઈ અપેક્ષાએ કરતા અને એનું
જ્ઞાન આદિ કર્મ કઈ અપેક્ષાએ, રાગ આદિ કર્મ કઈ અપેક્ષાએ, અને આત્મા અકર્તા કઈ અપેક્ષાએ, એ બધો નિચોડ આખો કર્તા કર્મ અધિકારમાં ખૂબ સુંદર અને ખૂબ મોટો અધિકાર કર્તા કર્મ અધિકાર. એટલે એ કર્તા કર્મ અધિકાર 69 ગાથાથી ચાલુ થાય ને 144 ગાથા એ પૂરો થાય, 76 ગાથાઓ એમાં રહેલી છે. સમયસારનો સૌથી મોટામાં મોટો અધિકાર એ કર્તા કર્મ અધિકાર છે, એ આના પછી ચાલુ થશે. પણ આ અજીવ અધિકારમાં એટલું બધું રહસ્ય ભરી દીધું છે કે એમ થાય કે ખરેખર જીવ જો જોવો હોય ને તો જીવ અધિકારમાં તો બતાવ્યો હોય, પણ અજીવ અધિકારમાં વિશેષપણે એનું નિરૂપણ દેખાય. કારણ કે અજીવ અધિકારમાં જેવો જીવ જીવને ભાસ્યો નથી અને જેવો જીવ જીવને ભાસે છે, એ ખરેખર જે ભાસે છે એ અજીવ છે, અને એ અજીવને જીવ માનવાની ભ્રાંતિ અનાદિથી જીવની ચાલે છે. એ ભ્રાંતિ તોડાવી અને અસ્થિ નાસ્તિ અનેકાંત સ્વરૂપ આખો ચૈતન્ય સ્વભાવી જીવામાં બતાવે છે કે તારામાં કેવા પરિણામ નથી અને તું કેવો પરિણામથી રહિત પરમાત્મા છો. એટલે કે તારામાં પરિણામની નાસ્તિ છે અને એ પરિણામથી રહિત તું ચૈતન્ય પરમાત્મા અનાદિ અનંત છો એવી તારી અસ્થિ છે. એવું અસ્થિ નાસ્તિ અનેકાંત સ્વરૂપ આખું આમાં અજીવ અધિકારમાં બતાવ્યું છે. નાસ્તિ ભાવે પરિણામની નાસ્તિ એમાં બતાવતા જાય કે કોઈ પણ પ્રકારના પરિણામ હો, વર્ણ આદિથી માંડી અને ગુણસ્થાન પર્યંત કોઈ પણ ભાવો હો, 29 બોલ આવી ગયા 50-55 ગાથામાં, કોઈ પણ ભાવ હો, વર્ણ ભાવ, ગુણસ્થાન, માર્ગના સ્થાન, જીવ સ્થાન, અનુભાગના સ્થાન, સંયમ લબ્ધિના સ્થાન, અધ્યાત્મ સ્થાનો, કોઈ પણ પ્રકારના ભેદરૂપ ભાવો, રાગાદિ ભાવો, વર્ણ આદિ ભાવો, એ તારા ચૈતન્ય સત્તામાં પ્રવેશ નથી પામતા, પણ તારી વર્તમાન પરિણમતી પલટતી એક સમયની પર્યાયમાં પ્રત્યેક સમયે જોવા મળે છે, જ્યાં સુધી સિદ્ધ દશા ન આવે ત્યાં સુધી. તો એવા જે ભાવો પ્રત્યેક સમયે તારી પર્યાયમાં જોવા મળે છે અને એ પર્યાયના ભાવો અજીવના લક્ષ્ય પ્રગટ થતા હોવાને કારણે સાથે સાથે પર્યાય ચાલે છે, એની સાથે 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 અજીવનું પરિણમન, પુદ્ગલનું પરિણમન પણ ચાલતું હોવાને કારણે, એના લક્ષ્ય અથવા તો એના અલક્ષ્ય પ્રગટ થતા હોવાને કારણે એ બધાય ભાવોને ચૈતન્ય સ્વભાવ જે ચૈતન્ય પરમાત્મા ધ્રુવ અવિનાશી તત્વ છે એનાથી પૃથક ગણી અને પૂદગલના સંગે, પૂદગલના નિમિત્તે કે પૂદગલના અનિમિત્તે વર્તતા ભાવો, પૂદગલના સદભાવમાં વર્તતા ભાવો હોવાને કારણે એને અજીવ કહી અને જીવમાં નથી એમ કહીને અસ્થિ નાસ્તિ એને કાંક બતાવ્યું છે. એવી કોઈ અદ્ભુત ચર્ચા અજીવ અધિકારમાં આચાર્ય ભગવાને એવી સુંદર રીતે ઉપાડી છે કે જ્યાં 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 જીવને જીવ અજીવ છે ત્યાં એને જીવ ભાસે છે. કોઈ પણ પ્રવૃત્તિ, કોઈ પણ પરિણમન, કોઈ પણ પરિણમનમાં ભાવ ચાલતો હોય એવા ભાવમાં એને જીવની ભ્રાંતિ થઈ ગઈ છે. હવે ખરેખર જીવ છે એ કોઈ પરિણમનમાં નથી આવતો, કોઈ પરિણમનના ભાવમાં પણ નથી આવતો, એ પરિણમનમાં પણ નથી આવતો કે પરિણમન રૂપી કોઈ ભાવ ચાલતો હોય. પરિણમન એટલે ઉત્પાદ વ્યય અને પરિણમન રૂપી ભાવ એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગના ભાવ અથવા તો મોરાગ દ્વેષ આદિ વિભાવ વિરુદ્ધ ચૈતન્યથી ભાવો. એવા કોઈ પણ ભાવોમાં ચૈતન્ય તત્વ કદી ન આવતું હોવા છતાં એને એવા ભાવો યા તો મોરાગ દ્વેષ દૂર કરવાની ભાવના અથવા તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ કરવા એમ કરીને એની સન્મુખતા કરતો 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 જીવને ભૂલે છે. અને જ્યાં જીવની સન્મુખતા કરે છે, જ્યાં જીવને યાદ કરે છે, જ્યાં જીવને ઉપાદેયપણે ગ્રહણ કરે છે, જ્યાં એના અસ્તિત્વનું ગ્રહણ કરી લે છે, ત્યાં સહજપણે જ એની પર્યાયમાં એના પરિણમતા ભાવમાં શુદ્ધતાની પ્રગટતા થઈ જાય છે. અશુદ્ધતાને દૂર કરવાનો પ્રયાસ, એની વિધિ શું, એ વિધિ ચૈતન્ય સત્તામાં જાય ત્યારે ખ્યાલમાં આવે છે. અશુદ્ધતા અશુદ્ધતાના લક્ષ્ય કદી દૂર થઈ શકતી નથી. જ્યાં સુધી અશુદ્ધતા ચાલુ છે, તો કે ક્યાં સુધી અશુદ્ધતા ચાલુ છે, તો કે જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી મિથ્યાત્વરૂપી અશુદ્ધતા ચાલુ છે. જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે રાગ દ્વેષ રૂપી અશુદ્ધતા ચાલુ હોય છે.
તો એ મિથ્યાત્વ ભાવ, મોહાદી ભાવો, રાગ દ્વેષાદી ભાવો, જે ભાવો એની પર્યાયમાં બહિર્લક્ષે પરિણમે છે, એને દૂર કરવા માટે એને જોવાથી એ દૂર નથી થઈ શકતા. જ્યાં સુધી જીવ એને જોયા કરે છે કે કેટલું મિથ્યાત્વ છે, કેટલો મોહ છે, કેટલો મોહ પાતળો પડ્યો, કેટલા રાગ દ્વેષ ચાલ્યા ગયા, કેટલા રાગ દ્વેષમાં પરિણમન ઓછું થયું, એવી રીતે જ્યાં સુધી એની સન્મુખતા કરી અને જેને નિત્ય અશુદ્ધ કહેવામાં આવે છે, મોહ રાગ દ્વેષ ભાવો, એવા નિત્ય શુદ્ધના લક્ષે ન જતા નિત્ય અશુદ્ધ પરિણામો ભાવરૂપે ઉત્પાદનમાં વર્તે છે, એવા ભાવની સન્મુખતા કરીને પરિણમતો જે જીવ છે એને વાસ્તવિક જીવ દેખાતો નથી. કાં એને દૂર કરવાના પ્રયાસે ચડે છે અને કાં એને એનો અભાવ કરીને શુદ્ધતા પ્રગટ કરવા માટેના પ્રયાસે ચડે છે. એને દૂર કરી એનો અભાવ કરીને શુદ્ધતા પ્રગટ કરવી એ ખરેખર જીવનું કર્તવ્ય છે. શુદ્ધતા પ્રગટ ન થાય ત્યાં સુધી તો એની પાસે આત્માય નથી. એ આત્મા આત્મા બોલવાથી કાંઈ આત્મા ખ્યાલમાં નથી આવતો, પણ એના લક્ષ્યે શુદ્ધતા પ્રગટ નથી થતી. એને ટાળવાના પ્રયત્ન એ ટળતા નથી. એ જેમાં નથી એવી ચૈતન્ય સત્તા છે, એવો જ્ઞાયક ભાવ છે, એવું જ્ઞાન દર્શનમયપણું છે, એવું અવિનાશી તત્વ છે, એવું એકરૂપ તત્વ છે, નિર્લેપ તત્વ છે, નિર્વિકલ્પ તત્વ છે, એવો સ્વભાવ જ્યાં એના ખ્યાલમાં આવી જાય છે, જ્યાં એ ખ્યાલમાં આવતા 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 એ ખ્યાલમાંથી એને એવું શુદ્ધરૂપી પરિણમન જ્યાં થઈ જાય છે, ત્યાં ઓલા ભાવોની ઉત્પત્તિ જ થતી નથી. એને એમ કહેવાય છે કે આનો આને ત્યાગ કર્યો, આવા ભાવને એણે છોડ્યા, આવા ભાવ ઉપરથી દ્રષ્ટિ હટાવી દીધી, આવા ભાવનું હવે પરિણમન એને બંધ થઈ ગયું. ચતુર્થ ગુણ સ્થાન હોય તો મિથ્યાત્વનું પરિણમન બંધ થઈ ગયું, અને રાગ દ્વેષના ભાવ જાય તો એમ કે યથાખ્યાત ચારિત્ર આવી ગયું, એમ એને કહેવાનો વ્યવહાર છે. બાકી નિશ્ચય તો પોતાના સ્વભાવમાં જ્યારે અંદર પરિણમન કરવા માટે તત્પર જીવ થાય છે ત્યારે ખરેખર એવા ભાવો પ્રગટ નથી થતા. એને કહેવામાં આવે છે કે એનો ત્યાગ કર્યો, એણે એને છોડ્યા, એના તરફથી દ્રષ્ટિ હટાવી, એના તરફથી એનું શુદ્ધ પરિણમન હતું એ દ્રવ્યમાં ચાલ્યું ગયું તો ત્યાં તરફથી એનું પરિણમન ખસી ગયું. એવી કોઈ આમાં આ નિરૂપણ આમાં કરવામાં આવ્યું છે અજીવ અધિકારમાં. અને એટલી બધી સુંદર ચર્ચાઓમાં ભરેલી છે. જો આ 39મો કળશ છે ને, એમાં એમ કહે છે કે અહો જ્ઞાનીજનો, જ્ઞાનીજનો એટલે આત્મજનો, જ્ઞાનીજનો એટલે જ્ઞાનીને ઉપદેશ નથી આ, જ્ઞાનીજનો એટલે આત્મજનો, આત્માના ઈચ્છકજનો, આત્માની જેને ભાવના આત્મા સમજવાની હોય, આત્મ તરફ વલણ કરવાની ભાવના હોય એવા જીવોને પણ જ્ઞાનીજનો કહેવાય. હે આત્મજનો, હે ભવ્ય પુરુષો, હે ભવ્ય જીવો, હે મોક્ષ માર્ગમાં હમણાં જ પરિણમનારા જીવો, એમ કહીને સંબોધન કરે છે આચાર્ય ભગવાન અમૃતચંદ્ર આચાર્ય. કે હે અહો જ્ઞાનીજનો, એમ કહે છે કે આ વર્ણાદિક ગુણસ્થાન પર્યંત ભાવો છે, વર્ણાદિથી માંડી અને ગુણસ્થાન સુધીના, પેલા ગુણસ્થાનથી માંડીને 14મું ગુણસ્થાન, સિદ્ધનું ગુણસ્થાન, એ વર્ણાદિથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો, તે બધા એક પૂદગલની રચના જાણો. ગુણસ્થાનને પૂદગલની રચના કહે છે. ગુણસ્થાન વર્ણ આદિ ભાવ તો પૂદગલના છે એ ખ્યાલ આવે, હે રાગ આદિ ભાવ પણ ખ્યાલ આવે, કારણ કે રાગ છે ને એ પૂદગલના લક્ષે પરના લક્ષે પરિણમતો હોય એટલે એ ખ્યાલ આવે કે એ પૂદગલનો ભાવ છે. હવે ગુણસ્થાન, ગુણસ્થાનના ભાવો, હે કે જેના માટે મિથ્યા દ્રષ્ટિ જીવ પહેલું ગુણસ્થાન છોડીને ચતુર્થ ગુણસ્થાન ક્યારે મને પ્રગટ થાય એવી ઈચ્છા, એવી ભાવના ધરાવતો હોય છે. ચતુર્થ ગુણસ્થાન વર્તી જીવ હોય તો એને ચતુર્થ ગુણસ્થાન આવી ગયું હોય, મિથ્યાત્વ ગઈને જઈને સમ્યક દર્શન થયું હોય તો એને શ્રાવકનું પંચમ ગુણસ્થાન કેમ આવે, વ્રત નિયમ તપાદી, સાતમું છઠ્ઠું ગુણસ્થાન મુનિરાજની ભૂમિકા, ભાવલિંગી સંતની ભૂમિકા, સાતમા ગુણસ્થાને નિર્વિકલ્પ દશા પ્રચુર સ્વસંવેદનની, ત્રણ કસાયના અભાવવાળી, અને એને વિકલ્પાત્મકની છઠ્ઠી દશ, છઠ્ઠા ગુણસ્થાનની દશા, એવા સાતમા છઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ ભાવલિંગી સંત, હે અને આઠમા ગુણસ્થાનથી શ્રેણી ચડનારા, હે સપક શ્રેણી ચડનારા,
કે આઠમાંથી શ્રેણી ચડી અને હમણાં દસમાના અંતે અને બારમાના પહેલા સમયે યથાખ્યાત ચારિત્ર પ્રગટ કરી અને તેરમે કેવળ જ્ઞાન પ્રગટ કરી અને સિદ્ધ દશામાં આરોહણ કરી ચૌદમે ગુણસ્થાને અને એવા એકથી ચૌદ ગુણસ્થાનો એને એમ કહે છે આમાં કે જે વર્ણાદિક ગુણસ્થાન પર્યંત ભાવો છે તે બધા એક પૂદગલની રચના જાણો. પૂદગલની રચના ગુણસ્થાનને કહે છે પૂદગલની રચના. બતાવવું છે શું અહીંયા? ગુણસ્થાનને પૂદગલની રચના જાણો એમ કેમ કહે છે કે ચૈતન્ય જીવ જે છે, ત્રિકાળ જીવ છે, અવિનાશી જીવ છે, અપરિણમનશીલ જીવ છે, એકરૂપ જીવ છે, શાશ્વત જીવ છે, એમાં કોઈ ગુણસ્થાન આદિ ભાવોનું પરિણમન જ નથી. જો એની સાથે ગુણસ્થાન એમાં હોય તો ક્યારેય ગુણસ્થાન બદલાય જ નહીં, કારણ કે એ જીવ નિત્ય છે અને પરિણમન છે એ તો અનિત્ય છે, સમયવર્તી છે, એક પછી એક છે, નવું થતું પરિણમન છે. હે, જો જીવ સાથે એનું તાદાત્મ્યપણું હોય તો એક સમયનું પેલું ગુણસ્થાન એ જીવ સાથે તાદાત્મ્ય હોય તો જીવ નિત્ય હોવાને કારણે ગુણસ્થાન ફરે જ નહીં, પેલા ગુણસ્થાનથી આગળ જીવન ન જઈ શકે. ચતુર્થ ગુણસ્થાને આવ્યો એ ચતુર્થ ગુણસ્થાન જો જીવ સાથે તાદાત્મ્ય હોય તો જીવ નિત્યપણે રહેલો છે, જીવ અનાદિ અનંત છે. હે, એક ગતિમાંથી બીજી ગતિમાં જાય તો જીવ એવો ને વરીએ છે. તો જો ગુણસ્થાન એનું એની સાથે તાદાત્મ્યપણે રહેતું હોય, એનાથી કથનચિત અનન્ય હોય પણ નિત્ય તાદાત્મ્યપણું જો ધારણ કરીને રહેતું હોય તો ગુણસ્થાનનો કદી પલટો આવી શકે નહીં. પેલામાંથી ચોથું ન થાય, ચોથામાંથી પાંચમું ન થાય, પાંચમામાંથી સાતમું ન આવે અને સાતમામાંથી કોઈ શ્રેણી ચડી અને યથાખ્યાત ચારિત્ર પ્રગટ કરી અને કેવળ જ્ઞાન લક્ષ્મીને ઉદિત કરી ન શકે. માટે ગુણસ્થાન પૂદગલ દ્રવ્યની સાથે જ્યાં જ્યાં સુધી જેટલું જેટલું પરિણમન ચાલતું હોય એના લક્ષ્ય કે એના અલક્ષ્ય પરિણમન ચાલે એવા ભાવોને એકલી પૂદગલની રચના જાણો એમ આચાર્ય ભગવાન કહે છે. એટલે કે એને પૂદગલની સાથે અનન્ય ગણી અને એકલું ચૈતન્ય સ્વભાવી જીવ તત્વ બતાવવું છે. એકલો પરમ પરિણામી ભાવ જ્ઞાન દર્શન ત્રિકાળ લક્ષણે લક્ષિત એવો એક ચૈતન્ય સત્તા, એવું ધ્રુવ પરમાત્મા, એવું મારું જ્ઞાન ધામ, એવું મારું ધ્રુવ ધામ, એવી મારી ચૈતન્ય સત્તા, એવો અનાદિ અનંત ચૈતન્ય પરમાત્મા એ અહીંયા બતાવો છે. એટલે કોઈ પલટતા ભાવો, નવા પ્રગટ થતા ભાવો એનાથી તારી દ્રષ્ટિ હટાવી લે. એ એનામાં છે, ગુણસ્થાન ગુણસ્થાનમાં છે, ગુણસ્થાન પૂદગલમાં નથી, પૂદગલની સત્તામાં ગુણસ્થાન નથી. પણ પૂદગલના ભાવો કેમ કીધા? કે પૂદગલને લક્ષે અથવા તો જ્યાં સુધી પૂદગલ છે ત્યાં સુધી ગુણસ્થાન રહેતા હોવાને કારણે, અથવા તો ગુણસ્થાન જીવ સાથે તાદાત્મ્ય ન હોવાને કારણે એને એકલી પૂદગલની રચના જાણો એમ આચાર્ય ભગવાન સંબોધન કરે છે. હે, કયું ગુણસ્થાન તારે પ્રગટ કરવું છે? તો કે હું તો ચૈતન્ય સ્વભાવી પરમાત્મા પ્રગટ છું, હું પ્રગટ છું, પ્રગટ થાય છે એ બધું મને પરદ્રવ્ય છે. જેટલું પ્રગટ થાય છે એ બધું મને પરદ્રવ્ય છે. જેટલો પ્રગટ છે એટલો પરમાત્મા છે. 185 કળશમાં આવ્યું જ સમયસારમાં, એકલો ચૈતન્ય પરમાત્મા પ્રગટ છે તે હું છું. અને જેટલું પ્રગટ થાય છે, ચાહે એ બહિર્લક્ષે પ્રગટ થતું હો કે ચાહે બહિર્લક્ષ છોડીને અંતરલક્ષ કરીને પ્રગટ થતું હો, પણ આ ચૈતન્ય સ્વભાવી પ્રગટ પરમાત્મા છે એમાં કાંઈ પરિણમન થતું નથી. એવું ને એવું શાશ્વત પરમાત્માપણું એમાં રહેલું છે. એના લક્ષે પ્રગટ થાય કે એના અલક્ષે પ્રગટ થતા ભાવો જેટલા છે એ બધાય ભાવો ચેતનના ભાવો કહેવામાં નથી આવતા. ચેતનનો ભાવ એકલો જ્ઞાન સ્વભાવ, એકલો પરમ પારિણામિક ભાવ લક્ષણ વાળો ચૈતન્ય સત્તારૂપ ભાવ, એને જ માત્ર ચૈતન્યનો ભાવ કહેવામાં આવે છે. જેટલું ચેતન હોય ને એનું જે લક્ષણ હોય એ લક્ષણની બહાર કદી ચેતન ન જઈ શકે. જો એ લક્ષણની બહાર ચેતન ચાલ્યો જાય તો એનું ચેતન પણ ઉચાલ્યું જાય. તો એનું લક્ષણ શું છે? તો કે એનું નિરપેક્ષ લક્ષણ છે, એ પરમ પારિણામિક ભાવ લક્ષણ છે. અને એનું ત્રિકાળ જ્ઞાન દર્શન ગુણો જે છે અથવા ત્રિકાળ જ્ઞાન દર્શનની કારણસૂત પર્યાયો છે એને પણ એનું લક્ષણ કહેવામાં આવે છે. લક્ષણની વ્યાખ્યા એ કે સદાય લક્ષની સાથે સાથે એવું ને એવું ત્રિકાળ રહીએ, એને લક્ષણ કહીએ. એનાથી જુદું પડે,
કોઈ વાર ઔદયિક ભાવ ચાલે પર્યાયમાં, કોઈ વાર ઔપસમિક ભાવ ચાલે, કોઈ વાર ક્ષયોપસમ ભાવ ચાલે, કોઈ વાર ક્ષાયિક ભાવ ચાલે, તો એને ખરેખર લક્ષણ કહેવાય નહીં. જે જીવનું લક્ષણ હોય એ અનાદિ આનંદ હોય, શાશ્વત હોય. સાકર છે એનું લક્ષણ મીઠાસ હોય, ગળપણ હોય, તો કદી સાકર ગળપણ મટી અને ખારપ રૂપે ન થઈ શકે, ખટાશ રૂપે ન થઈ શકે, તીખાશ રૂપે ન થઈ શકે. તો એનું જે લક્ષણ છે એ સદાય એના લક્ષણથી એના સ્વાદની ખબર પડે, એના કલરથી ન ખબર પડે, એના વર્ણથી ખબર ન પડે. સાકર એ સફેદ હોય, નિમક એ સફેદ હોય, લીંબુનો અંદરનો ભાગ પણ સફેદ હોય, તો તમને કેવી રીતે ખબર પડે આ સાકર છે, આ નિમક છે કે આ લીંબુ છે? તો કે એના સ્વાદથી ખબર પડે, એના રસથી ખબર પડે, એને ચાખવાથી ખબર પડે, એનો અનુભવ કરવાથી ખબર પડે કે આ મારું લક્ષણ છે એ ક્યાંય વ્યાપતું નથી. જીવમાં જીવનું ચૈતન્ય લક્ષણ રહેલું છે, એવો જીવ ચૈતન્ય પરમાત્મા છે, એ એના લક્ષણથી સદાય અભેદ ને અનન્ય હોય છે. એને ખરેખર ચેતન જીવ અને ચેતનનું લક્ષણ કહેવામાં આવે. જેટલું પરિણમનરૂપ લક્ષણ છે એ બધું પલટતા ભાવોનું, પર્યાય ભાવોનું, એક સમયની પર્યાયનું લક્ષણ હોવાને કારણે, એને જીવ સાથે તાદાત્મ્યપણું ન હોવાને કારણે, એને ખરેખર અહીંયા પૂતગલના ભાવો કહેવામાં આવે છે. જો હમણાં આપણે ગાથા ચાલી, સમયસામાં બંધ અધિકાર ચાલે છે ને, આ બંધ અધિકાર ચાલે છે ને, એમાં પણ અબંધ સ્વભાવ સિદ્ધ કરવો છે. બંધ અધિકારમાં બંધનું જ્ઞાન કરાવતા જાય, બંધ કેવી રીતે થાય, બંધ કેવી રીતે છૂટે, બંધનું કારણ શું, બંધ શા માટે થાય છે, મિથ્યાત્વ વ્રત પ્રમાદ કસાયને યોગ એવા આશ્રવો છે એનાથી બંધનું નિમિત્તપણું થાય છે, એટલે બંધ પામે છે એ જીવ, એ બધું બતાવતા જાય. અને પાછો આત્મા પોતે પોતાથી જ રાગાદિકનો અકારક છે એમ સિદ્ધ કરતા જાય. શું એમ સિદ્ધ કરતા જાય? આત્મા પોતે પોતાથી રાગાદિકનો અકારક છે. હવે રાગાદિકનો અકારક આચાર્ય ભગવાન કહી દે, એટલે ખાલી રાગાદિકનો અકારક કહી દે, એનાથી અકારક નથી થઈ જતો આત્મા. શું એને એના પરિણમનમાં, એની પર્યાયમાં નિમિત્ત નૈમિતિક ભાવ નિરંતર ચાલ્યા કરે છે. એ નિમિત્તના લક્ષે નૈમિતિક ભાવ પ્રગટ થાય છે, નિમિત્તનો આદર કરીને નૈમિતિક ભાવ પર્યાયમાં વિભાવરૂપ પરિણમે છે, એવું નિમિત્ત નૈમિતિકપણું સિદ્ધ કરે છે. એટલે એ નૈમિતિક ભાવ છે એ નિમિત્તના લક્ષ વગર નથી થતો. એ નિમિત્તના લક્ષે નૈમિતિક થયો એટલે એ નિમિત્ત નૈમિતિક ભાવને એકરૂપ સત્તા ગણી અને આત્માને અકારકને અવેદક સિદ્ધ કર્યો છે. આ આખી 283થી 285 ગાથા છે ને, એનું મૂળિયું 276-277થી ચાલુ થયું છે. 276-277 ગાથા આવી ને એમાં એમ કીધું કે શાસ્ત્ર જ્ઞાન તે જ્ઞાન નથી, છ જીવનિકાયની દયા પાડવી એ ચારિત્ર નથી, નવ તત્વનું શ્રદ્ધાન તે શ્રદ્ધાન નથી. એ બધાને વ્યવહારમાં નાખ્યું છે. હે, જ્ઞાન તે આત્મા, એનું નામ જ્ઞાન છે. પોતાની લીનતા સ્વભાવમાં એનું નામ ચારિત્ર છે. અને નવ તત્વનું અભેદરૂપ શ્રદ્ધાન, ભેદરૂપ નહીં, એને નિશ્ચય સંકિત કહે છે. અને બાકીનું જે કીધું નવ તત્વનું ભેદરૂપ શ્રદ્ધાન, એ વ્યવહાર સંકિત કીધું, પણ એ મિથ્યાત્વ છે. ચારિત્ર અપેક્ષાએ છ જીવકાયની રક્ષા કરવી એ પણ ચારિત્ર નથી, એ વિભાવ પરિણમન હોવાને કારણે એ રાગાદિ ભાવ છે. પછી જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન તે જ્ઞાન, તો કે શાસ્ત્ર સન્મુખનો જેટલો ઉપયોગ જાય છે એ જ્ઞાન નથી, અજ્ઞાન છે. કારણ કે અહીંથી ઉપયોગ છૂટી ગયો છે એટલે એને અજ્ઞાન કીધું. તો એ વ્યવહારના પ્રકાર બતાવ્યા. અને જ્ઞાન તે આત્મા એ નિશ્ચય, નવ તત્વનું અભેદરૂપ શ્રદ્ધાન તે સંકિત, અને પોતામાં લીનતા એનું નામ ચારિત્ર. એમ કરીને એ ગાથા 276-277થી આખો ભાવ ચાલુ થયો છે. પછી 278-279માં એવી આચાર્ય ભગવાને એક મૂળ વાત મૂકી છે. એ મૂળ વાત મૂકીને ત્યાર પછી એણે 175મો કળસ મૂક્યો છે પરસંગ એવનો. અને ત્યાર પછી 283થી 285 ગાથાની આ જે 10-12 પ્રવચન ચાલ્યા ને, એ ત્યાર પછી આવ્યા છે. એ એનું આખું મૂળિયું 276-277 ગાથાથી ચાલુ થયું છે. એટલે 276-277 ગાથામાં જ્ઞાન દર્શન ચારિત્રનો વ્યવહાર બતાવી, જ્ઞાન દર્શન ચારિત્રનો નિશ્ચય બતાવી, પછી
પછી 278-279 ગાથામાં એક મૂળ વાત આવી. જો ધ્યાન ખેંચાણું હોય ને, બહુ મૂળ વાત, એક મુખ્ય વાત આવી. પછી એણે ઓલો પરસંગ એ વાળો કળશ મૂક્યો છે 174માં કળશમાં. એમ કીધું કે આ રાગાદી ભાવો ઉત્પન્ન થાય છે તેનું કારણ કોણ છે, એનું કારણ મને બતાવો. તો કે 75માંનો જવાબ આપ્યો કે પરસંગ એવ, પરના સંગે થાય છે આ બધું રાગાદી ભાવ. પરનો સંગ છોડી દે અને સ્વનો સંગ કર તો વિતરાગતા થાય છે. એમ કરીને એ કળશ મૂક્યા 174-175ના. પણ ત્યાર પહેલાં એક ગાથા આવી 278 અને 279, એમાં આચાર્ય ભગવાને મૂળ વાત મૂકી. અને એ મૂળ વાત મૂકી ત્યાર પછી કળશ લખ્યા, અને ત્યાર પછી આખી 283-285 ગાથામાં અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાનનો ભાવ જે વર્ણવ્યો, કે અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાન, એમાં દ્રવ્ય ભાવે અપ્રતિક્રમણ અને ભાવથી અપ્રતિક્રમણ, દ્રવ્યથી અપ્રત્યાખ્યાન અને ભાવથી અપ્રત્યાખ્યાન, એમ ખરીને આખી 283-285 ગાથા મૂકી અને આત્માને અકારક સિદ્ધ કરી અને નિમિત્ત નૈમિતિકપણું, નિમિત્તના લક્ષે એની પર્યાયમાં નૈમિતિક ભાવ થાય એને નિમિત્ત નૈમિતિકપણાને અભેદ ગણીને આત્માને પોતે રાગાદિથી અકારક જ છે એમ બતાવ્યું. તો 278-279 ગાથામાં એક વાત મૂકી કે જ્યારે જીવ બંધરૂપે કેવી રીતે પરિણમે, જીવ બંધ સમયે સમયે ચાલુ છે. પૂજ્ય બેનશ્રીએ કીધું, પૂજ્ય બેનશ્રીએ કે બંધ સમય જીવ ચેતીએ ઉદય સમય સા ઉચાટ. જ્યારે બંધ થાય છે ત્યારે તું ચેતતો નથી અને ઉદય આવે છે તો આકુળતા કરવા માંડસ. બંધ થાય ત્યારે ચેતી જા, નહીતર બંધ થયો તો ઉદય તો આવશે, એનો ઉદય આવશે પાછો તું એમાં જોડાયા કરીશ તો પાછો નવો બંધ થશે. આ ટ્રાયંગલ ચાલ્યા જ કરે છે અનાદિથી. એક સમયવર્તી પર્યાયમાં બંધ થાય, પોતે પરલક્ષે પરિણમે, પોતાના સ્વભાવને ચૂકે અને બંધનું પરિણમન થાય તો ત્યાં કર્મની સત્તામાં પૂદગલમાં કર્મનો બંધ થઈ જાય. પર્યાયમાં સમયવર્તી બંધ થાય, પૂદગલની સત્તામાં કર્મની કારમણ વર્ગણા બંધાઈ જાય. હવે એ કારમણ વર્ગણા બંધાણી પાછી એનો અબાધા કાળ પાકતા ઉદયમાં આવે અને એ સમયે પણ પાછો જીવ ચેતે નહીં અને જો ઉદય સમયે ત્યાં જોયા કરે તો પાછો નવો બંધ થાય. એક સમયે ઉદય આવે, એ સમયે અહીંયા પર્યાયનો ઉદય આવે, એ પર્યાયનો ઉદયમાં કર્મ સાથે જોડાણ કરે તો અહીંયા નવો બંધ થાય અને નવો બંધ થાય એટલે ત્યાં નવા કર્મનો પણ બંધ થાય. અહીંયા પર્યાયમાં બંધ થાય ત્યાં કર્મનો બંધ થાય, કર્મનો ઉદય આવે એમાં અહીંથી જોડાય તો ઉદય આવ્યો એક એક વાત થઈ ગઈ, અહીંયા પર્યાયનો ઉદય આવ્યો એ એક વાત થઈ ગઈ, એ કર્મનો ઉદય આવ્યો એમાં જોડાય, એમાં મારા પણ કરે સાતા અસાતામાં એ પોતાનું એકત્વ કર્યા કરે તો અહીંયા નવો બંધ થાય. પાછો નવો બંધ થાય તો કર્મની સત્તામાં પણ જે ઉદય આવ્યો તો એ નિર્જરી જાય અને નવો બંધ પાછો થયા કરે. એવી રીતે આ અનાદિથી આમ ચાલ્યા કરે છે. એટલે પૂજ્ય બેનશ્રીએ કીધું કે બંધ સમય જીવ ચેતીએ ઉદય સમય સા ઉચાટ. તો એ આ 278-279 ગાથામાં આચાર્ય ભગવાને એવી કમાલની વાત મૂકી દીધી કે ખરેખર જો જીવની નજરિયા પડી જાય ને તો પછીની જેટલી ગાથાઓ છે ને સમજાઈ જાય. એને એણે એમ લખ્યું એમાં કે જ્યારે જીવ ચૈતન્ય જીવ, જ્ઞાયક ભાવ જીવ, સિદ્ધ સ્વરૂપી જીવ, અનાદિ અનંતપણાવાળો જીવ, અવિનશ્વર જીવ, કારણ પરમાત્મ સ્વરૂપ જીવ, હે અપરિણામી સ્વરૂપી જીવ, જ્ઞાન દર્શન ચેતનામય જીવ, હે એ જીવ જ્યારે પોતાના સ્વભાવથી ચ્યુત થાય, પોતાના સ્વભાવને આદર કરવાનું ભૂલી જાય, પોતાના સ્વભાવમાં અહમ કરવાનું ભૂલી જાય, પોતાના સ્વભાવને યાદ કરતો બંધ થઈ જાય, પોતાના સ્વભાવનો મહિમા એને ન આવે, પોતાના સ્વભાવ તરફની રુચિ એને ન થાય, એવું જ્ઞાન દર્શનમયપણું, ત્રિકાળપણું, સત્તારૂપપણું, અવિનાશીપણું, પરમ પરિણામિક ભાવ લક્ષણપણું, એવું નિત્ય જ્ઞાન ચેતનારૂપે અવસ્થિત તારું ચૈતન્યપણું છે એવા સ્વભાવથી જ્યારે ચ્યુત થઈ જાય એટલે એના ઉપયોગને એ ત્યાંથી બહાર કાઢી લઈએ, એના ઉપયોગમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો હોવા છતાં એ પ્રત્યેક સમયે ત્યાંથી એના ઉપયોગને ચ્યુત કરે છે. એ ચ્યુત કર્યો ને એનું નામ જ બંધ થઈ ગયો. એ ચ્યુત થયો એનું નામ બંધ. એ ઉપયોગ ક્યાં ગયો પછી એની યારે કોઈ સંબંધ નથી.
ઈ દેવ દેવશાસ્ત્ર ગુરુમાં ગયો કે ઈ હિંસાના પરિણામમાં ગયો કે કોઈ પણ જગ્યાએ ગયો, ઈ બંધ રૂપે પરિણમી ગયો. યા તો શુભ બંધ થયો યા તો અશુભ બંધ થયો, ઈ બંધ રૂપે પરિણમ્યો. ઈ બંધનું એને પરિણમન ચાલુ થઈ ગયું. કેમ બંધનું પરિણમન અનાદિથી ચાલે છે, કેમ અનાદિથી બંધ થયા કરે છે, કેમ અનાદિથી ઉદય આવે એમાં જોડાયા કરે છે, શા માટે એ પોતાના સ્વભાવમાં રહી નથી શકતો, કે પ્રત્યેક સમયે પોતે પોતાના સ્વભાવને યાદ નહીં કરતો, પોતાના સ્વભાવને ભૂલતો, પર લક્ષે પરિણમે છે. એ પોતાના સ્વભાવને ભૂલ્યો ને એનું નામ બંધ છે. પછી એ પરિણમન કઈ તરફ ગયું એની સાથે બિલકુલ સંબંધ નથી, બિલકુલ સંબંધ નથી એની સાથે. પછી એ બિલકુલ સંબંધ નથી એ વાત કરીને પાછી એની સીધી કરે કે એ શા માટે બંધ થયો, તો કે એમાં અસ્થિ નાસ્તિ એને કાંત લગાવે. પછી શું કે પહેલાં તો શુદ્ધ સ્વભાવથી ચ્યુત થયો, એ ચ્યુત થયો એટલે સ્વભાવને છોડ્યો ને એટલે બંધ તો થઈ જ ગયો જાણે. તો કે એ પછી ઉપયોગ ક્યાં ગયો, તો કે પરસંગ એવ, પર એવ નહીં, પરથી રાગ ન થાય, પરથી વિકાર ન થાય, કર્મ વિકાર ન કરાવી શકે, કોઈ પરદ્રવ્ય વિકાર ન કરાવી શકે, કોઈ અસાતા વેદનીનો ઉદય વિકાર ન કરાવી શકે, પણ પરસંગ, પરનો સંગ કર્યો એણે, પોતાના સ્વભાવથી ચ્યુત થયો અને પરના સંગે પરિણમ્યો. એ પરસંગ એવો થયો તો વિભાવની સત્તા ખુલી ગઈ, સ્વભાવની સત્તા બંધ થઈ ગઈ, એ દરવાજો બંધ થઈ ગયો. એના માટે સમય 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 વર્તી કરતા 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 અનાદિનો આ ચેતન સ્વભાવ પોતાના ચેતન સ્વભાવથી ચ્યુત થઈ, પોતાના સ્વભાવને છોડી અને બહારને જોવામાં, બહારને જાણવામાં, બહારનું પરિણમન સુધારવામાં, બહારના વિભાવથી દૂર ખસવામાં, એ બહારના વિભાવથી દૂર ખસવા માટે પણ વિભાવને જોયા કરે છે. એનું નામ પ્રસંગ એવો છે, પ્રસંગ એવો. પોતાથી ચ્યુત થયો, બસ મૂળિયું તો ત્યાં છે, પોતાથી ચ્યુત થયો. એ 278 279માં આચાર્ય ભગવાને પાયો નાખ્યો છે, એ પાયો નાખ્યો છે ને ત્યાંથી આ બધી ગાથા ચાલુ થાય છે. આ 283 85 ગાથા ગુરુદેવે 4 વાર લીધી, ગાથા 4 વખત લીધી, એકને એક ગાથા, એકને એક ભાવ ઘૂંટાવ્યા કરે. હવે એમાં એને સિદ્ધ શું કરવું છે કે આત્મા પોતે પોતાથી રાગાદિકનો અકારક જ છે. એ રાગાદિનો કરતા થતો નથી, એ રાગાદિનો કરતા થઈ ગયો એમ માને છે, એ કરતા થયો નથી. જો રાગાદિનો કરતા એક સમય માટે પણ આત્મા થઈ જાય તો આત્મા નિત્ય છે, તો કાયમ રાગાદિત થયા કરે, છૂટે નહીં ક્યારેય. અને એ સ્વભાવના લક્ષે જો રાગાદિ થાય તો એમાં રાગભાવ થઈ જાય, તો રાગભાવ છોડવાનો પ્રશ્ન ના આવે. આત્મા રાગાદિનો કરતા હોય તો આત્મા તો નિત્ય છે, અવિનાશી છે, અનાદિ અનંત છે. પૂર્વે રાગાદિનો કરતા હતો, વર્તમાનમાં રાગાદિનો કરતા છે, ભાવિમાં પણ રાગાદિનો કરતા થયા જ કરવાનો છે આત્મા. કારણ કે મારું પરિણમન તો રાગ ના કરતા પણ જ ચાલ્યું, મારે રાગ છે ત્યાં સુધી તો રાગનો કરતા હું જ હોઉં ને. રાગ ચાલ્યો જાય ત્યારે હું કરતા થાવ, જ્યાં સુધી રાગ છે, રાગનું પરિણમન છે, વિભાવનું પરિણમન છે, મોહ રાગ દ્વેષ ચાલે છે, ત્યાં સુધી એનો કરતા હું નહીં તો સ્વચ્છંદી નહીં થઈ જાય. તો કે ભાઈ, જ્ઞાન અપેક્ષા અને દ્રષ્ટિ અપેક્ષા બે વસ્તુ જીનાગમમાં વર્ણવવામાં આવી છે. તું રાગ તારા પરિણામ છે એમ પણ પ્રવચન સાર કહે છે, અને રાગનો તું અકર્તા છો એમ સમયસારને નિયમ સાર કહે છે. અહીંયા સમયસારમાં શુદ્ધ આત્મા ચૈતન્ય વસ્તુ બતાવવી છે, એકલો જ્ઞાયક ભાવ બતાવવો છે, ચૈતન્ય સત્તા બતાવવી છે, ધ્રુવ સત્તા બતાવવી છે, જ્ઞાન દર્શનમય સ્વભાવ બતાવવો છે. અને એ સ્વભાવને જ્યાં જોવે છે ત્યાં રાગની ઉત્પત્તિ જ નથી થતી. એને એમ કીધું 34મી ગાથામાં કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે, જ્યાં પોતાના સ્વભાવને જોવે તો રાગની ઉત્પત્તિ જ ન થઈ, એનું નામ રાગનો ત્યાગ કર્યો, એનું નામ રાગથી જુદો પડી ગયો, એનું નામ રાગ મારો હતો જ નહીં, એનું નામ રાગની દ્રષ્ટિ છોડી દીધી એમ કહેવામાં આવે. હવે એ દ્રષ્ટિ એની છોડી ક્યાં છે, એને એની દ્રષ્ટિ કરી હોય તો એની છૂટે ને, હે, એની દ્રષ્ટિમાં અકારક સ્વભાવ વસી ગયો, એનું નામ જ એની દ્રષ્ટિ છૂટી ગઈ રાગથી, એટલે જ્ઞાન પ્રત્યાખ્યાન એમ મૂક્યું.
એટલે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જન તે. એટલે જ્યારે એની સત્તા સિદ્ધ કરવી હોય ત્યારે એની સત્તા સિદ્ધ કરવામાં એ જીવનો ભાવ છે ઉપચારથી એમ પણ કહેવામાં આવે, અને જ્યારે જ્ઞાયક ભગવાનની આત્માની સત્તા સિદ્ધ કરવી હોય ત્યારે ચૈતન્ય સ્વભાવ છે એ રાગાદિકનો અકારક જ છે. રાગાદિકનો અકારક છે એ બતાવીને પાછું રાગ કેવી રીતે થાય છે એનું પણ જ્ઞાન કરાવતા જાય છે પાછા, કે નિમિત્તના લક્ષ્ય નૈમિતિક થાય છે, નિમિત્ત નૈમિતિક સંબંધ છે એને એક સત્તામાં રાખે છે, કે નિમિત્તના લક્ષ્ય નૈમિતિક થાય છે એને નિમિત્તના લક્ષ્ય નૈમિતિક થાય છે માટે નૈમિતિકમાં રાગ થાય છે, માટે આત્મા એનાથી જુદો છે એટલે આત્મા રાગાદિકનો અકારક છે એમ કરીને અકર્તા પણ સિદ્ધ કરે છે. એટલી બધી વાત એમાં તો કરે છે આ ગાથામાં, ચાર ચાર વાર ગુરુદેવે ઘૂંટાવી બોલો. હવે છતાંય જો આપણા આપણા જ્ઞાનમાં એ વાત ન બેસે અને આપણે પરનું લક્ષ્ય કૈરા જ કરી, તો આચાર્ય ભગવાને તો કીધું છે અષ્ટપાહુડમાં કે પર દવાઓ દૂ ગઈ. એ એમ કહે છે કે તું મારી સામે જોઈશ, તું મારી સામે જોઈશ. જીનેન્દ્ર પરમાત્મા એમ કહે છે, જીનેન્દ્ર ભગવાન, તું મારી સામે જોઈશ તો તારી દુર્ગતિ થશે. દુર્ગતિ એટલે ચૈતન્યની ગતિ નહીં થાય એમ કહેવા માંગે. દુર્ગતિ એટલે ચૈતન્યની ગતિ નહીં થાય, પરમ પારિણામિક ભાવમાં તું આરૂઢ નહીં થા, મોક્ષ લક્ષ્મી તને ઉદિત નહીં થાય. જ્યાં સુધી પરનું લક્ષ જીવને રિયા કરે છે ત્યાં સુધી એને ચૈતન્ય લક્ષ્મી પ્રગટ થવાનો અવકાશ છે નહીં. યોગસારમાં એક શ્લોક આવે છે, બહુ સરસ શ્લોક, જેમ રમતું મન વિષયમાં, જેમ રમતું મન વિષયમાં તેજો આત્મે લીન. જ્યાં સુધી મન છે, મન એટલે વિકલ્પ, જેમ રમતું મન વિષયમાં તે જો આત્મે લીન, એટલે કે બહિર્મુખ ઉપયોગ છે અહીંયાથી છૂટી અને આત્મામાં લીન થાય. જેમ રમતું મન વિષયમાં તે જો આત્મે લીન, શીઘ્ર લહે નિર્વાણ પદ, શીઘ્ર લહે નિર્વાણ પદ, ધરે ન દેહ નવીન, નવો દેહ ધારણ ન કરે. જેમ રમતું મન વિષયમાં, મન છે એટલે કે જ્ઞાનનો ઉપયોગ છે, એ મનના સંગે બાર રહીમાં કરે છે. જ્ઞાનનો ઉપયોગ આ દ્વાર છે ને, પાંચે દ્વાર, પાંચ ઇન્દ્રિયના, એ પાંચ ઇન્દ્રિયના દ્વાર દ્વારા જ્ઞાનનો ઉપયોગ પરને જાણવામાં મશગુલ રહે છે, પરલક્ષ કર્યા કરે છે. ચાહે તો એ વિભાવરૂપી પરની સામે જોતો હોય કે ચાહે તો એ અરિહંત પરમાત્મા સામે જોતો હોય, દેવશાસ્ત્ર ગુરુ સામે જોતો હોય, એ બધું જેમ રમતું મન વિષયમાં તેજો આત્મે લીન. જ્યાં સુધી આત્મલીન ન થાય ત્યાં સુધી એને શીઘ્ર લહે નિર્વાણ પદ થતું નથી, અને ત્યાં સુધી એને નવા દેહ ધારણ કરવાની પ્રવૃત્તિ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે છે. એટલે આચાર્ય ભગવાન એમ જીનેન્દ્ર ભગવાનનો માર્ગ પ્રગટાવવા માટે એને પર લક્ષ છોડાવવા માટેનો ઉપદેશ આપે છે કે તું તારા સ્વભાવમાં ઠરી જા, તારા સ્વભાવનો આશ્રય લે, તારા સ્વભાવની પ્રતીતિ કર, તારા સ્વભાવમાં આરૂઢ થવાનો પ્રયત્ન કર. જ્યાં સુધી તું તારા સ્વભાવમાં આરૂઢ થવાનો પ્રયત્ન નહીં કર અને બહિર્લક્ષ તારું જ્યાં સુધી ચાલ્યા કરશે ત્યાં સુધી તો તું છે ને અનાત્મ રૂઢ છો, નિશ્ચયથી અનારૂઢ અને વ્યવહારમાં આરૂઢ એવો જીવ તું થઈ ગયો છો એમ કહીને અહીંયા એમ ઉપદેશ આપે છે કે કોઈ પણ પ્રકારના ગુણસ્થાન છે એના તરફ પણ તારું લક્ષ ન કરીને જે ગુણસ્થાનથી પાર એવો ચૈતન્ય સ્વભાવ છે એને તું જોઈશ તો ક્યાં ગુણસ્થાન પ્રગટ થઈ અને ગુણસ્થાનાતીત થઈ અને તું મોક્ષ લક્ષ્મીને ભરી જઈશ એમ કહીને આ 39મો કળશ એમાં આનું વર્ણન કરે છે. એટલે આ જે 283-285 ગાથા ગુરુદેવે જે ચલાવી ને આટલી ચાર ચાર પાંચ પાંચ વખત, એમાં મૂળ વાત પરનું લક્ષ છોડવાની ચર્ચા છે. જ્યાં સુધી પરનું લક્ષ જીવને ચાલ્યા કરે છે ત્યાં સુધી એનું સ્વામિત્વપણું એને ચાલ્યા કરે છે, અને જ્યાં એનું સ્વામિત્વપણું પરનું લક્ષ ચર્ચા છૂટે છે પછી પરનું જ્ઞાન રહી જાય છે પણ પરનું લક્ષ થતું નથી, સ્વામીપણું થતું નથી, પર સન્મુખતા થતી નથી, પરનું જ્ઞાન રહી જાય છે
પરના જ્ઞાન રૂપે પરિણમતો, પરના લક્ષ રૂપે ન થતો, સ્વભાવમાં આરૂઢ થતો પરિણમે છે જીવ. એવી કોઈ સ્થિતિ જીવની થઈ જાય છે એવી આ 283 થી 285 ગાથા બહુ અલૌકિક ને બહુ અદ્ભુત છે. એટલી બધી અપૂર્વ ગાથા છે કે વારંવાર વારંવાર એ નૈમિત્તિક નિમિત્ત સંબંધને જાહેર કરતો અને પોતાના સ્વભાવથી અકારક રહેતો. અકારક ક્યારે રહી શકે કે નિમિત્ત નૈમિત્તિક ભાવ બીજી જગ્યાએ હોય તો. જો આ અકારક સ્વભાવ જ એમાં નિમિત્તમાં જોડાઈ જતો હોય તો પછી અકારક એ રહે જ નહીં. તો રાગ થયા જ કરે નિત્ય, તો રાગથી ક્યારે છૂટે જીવ? છૂટી જ ન શકે. તો એની સાથે એક થઈ ગયો, છૂટી જ ન શકે. એમ જ અહીંયા કહે છે કે ગુણસ્થાન પર્યંત ભાવો છે એને એક પૂદગલની રચના જાણો. તારું કાંઈ કર્તવ્ય છે જ નહીં એમાં. દરેક પર્યાયો છે ને અનાદિકાળથી અનંતકાળ સુધીની, દરેક પર્યાયો, કોઈ પણ પરિણમન રૂપ પર્યાયો, કોઈ પણ ભાવ હો, એ બધું ક્રમબદ્ધ છે. એમાં કાંઈ ફેરફાર કરી શકવા કોઈ સમર્થ છે જ નહીં. ગમે તેટલો પુરુષાર્થ કરે જીવ, પણ એને પોતાની સ્વાભાવિક પર્યાય પ્રગટ કરવી હોય તો કરી નથી શકતો. કયો જીવ એવો છે જે અધ્યાત્મ સાંભળતો હોય, જ્ઞાની પુરુષોના ચરણમાં રહેતો હોય, એ કયો જીવ એવો હોય કે જેને એવી ભાવના ન હોય કે મને સમ્યકપણું પ્રગટ થાય? એના માટે તો આ પુરુષાર્થ કરતો હોય કે મારા આત્માનું મને શ્રદ્ધાન કેવી રીતે થાય, મારા આત્માનું મને જ્ઞાન કેવી રીતે થાય, મારા આત્માની મને લીનતા કેવી રીતે થાય, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ કેમ પ્રગટ થાય. છતાં પણ એનો ઘણો પુરુષાર્થ હોય, ઘણી એની ભાવના હોય, ઘણી એને સમજણ પણ કરવાના પ્રયાસે ચડ્યો હોવા છતાં એને એની મોક્ષ માર્ગની પર્યાય પ્રગટ નથી થતી. તો મોક્ષ માર્ગની પર્યાય પ્રગટ ન થાય તો એમાં આકુળતા કરવાની જરૂર નથી. શું આચાર્ય ભગવાને 308 થી 311 ગાથામાં ક્રમ નિયમિત શબ્દ મૂકી અને ગજબની કમાલ કરી દીધી છે ને. દરેક પર્યાયો, કોઈ પણ ગુણની કોઈ પણ પર્યાયો પ્રત્યેક સમયની સ્વતંત્ર સત છે. એને ફેરવવા, હલાવવા, ચલાવવા કોઈ સમર્થ નથી. એટલે પુરુષાર્થ કરતાં 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 એમ થાય કે હજી ફળ કેમ નથી આવતું, હે તો એવો વિકલ્પ કરવા જેવો નથી. પુરુષાર્થ વધારવા જેવો છે, અથવા તો યથાર્થ પુરુષાર્થ ચાલે છે કે નહીં એ વિચાર કરવા જેવો છે. ફળ સામે જોવા જેવું નથી. ફળ પ્રગટ ન થાય તો વિચાર ચાલે, પણ એ વિચારમાં ફળની જ સન્મુખતા જો જીવ કર્યા કરે તો સ્વભાવની સન્મુખતા એટલી શુદ્ધ સ્વભાવથી ચ્યુત થઈ જાય છે. સ્વભાવની સન્મુખતા છૂટે નહીં, ભલે વિકલ્પાત્મક દશા હો તો પણ સ્વભાવનો મહિમા, સ્વભાવની રુચિ અને સ્વભાવ તરફનો પુરુષાર્થની જાગૃતિ જીવને નિરંતર ચાલવી જોઈએ. એના માટે તો આ પુરુષનો જન્મ થયો છે. બાકી તો અનાદિથી જીવ કરતો જ આવે છે બધું. ગુરુદેવે ઘણી વાર કહે છે કે સ્વર્ગના ભવ જીવે છે ને અનંત કર્યા છે, અનંત અનંત ભવ સ્વર્ગના કર્યા. એ કેવી રીતે થયા અનંત ભવ સ્વર્ગના? પાપ કરીને થાય? પાપ કરવાથી તો તેની અંતને નરક ગતિ મળે. મનુષ્યને દેવ ગતિ તો સુભાવના ફળ રૂપે મળે, અશુભાવના ફળ રૂપે તેની અંતને નારકી મળે. તો નવમીક રેવેક સુધી કેટલી વાર જઈ આવ્યો છે દ્રવ્યલિંગી સાધુ થઈને? અવભવી પહોંચી જાય ત્યાં સુધી, અવભવી ત્યાં સુધી પહોંચે, પણ સ્વભાવની પ્રીતિ ન થાય અને એની પ્રતીતિ ન આવે ત્યાં સુધી કાંઈ કામનું નહીં. અનંત વાર સ્વર્ગમાં ગયો, કેટલી વાર સમોસરણમાં જઈ આવ્યો, કેટલી વાર દિવ્ય ધ્વનિ સાક્ષાત સાંભળી એને, છતાંય પોતાના સ્વભાવનું સ્મરણ કરવાનું ચૂકી ગયો. એટલે આ દશા છે અત્યારની. જ્યાં સુધી જીવ પોતાની ચૈતન્ય સત્તાને વિચારમાં પણ નથી લેતો કે એના તરફના પુરુષાર્થે નથી ચડતો, એની જ્ઞાનમય સત્તાને આગળ નથી કરતો, ત્યાં સુધી ગમે તેટલી પ્રવૃત્તિ એની ચાલતી હોય એ પ્રવૃત્તિમાં કાંઈ કસ છે નહીં. એટલે બહુ ચેતવા જેવું છે આમાં. આજે કહે છે ને કે ગુણસ્થાન પર્યંત ભાવો એક પૂદગલની રચના જાણો,
તો એ બહુ અગત્યની વાત છે, એ બહુ મહત્વની વાત છે, બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. ક્યાંય કોઈ જગ્યાએ પરિણમન ભાવમાં એનું જો અહમ ચાલતું હોય, એનું કર્તાપણું ચાલતું હોય, એનું ભોગતાપણું ચાલતું હોય, એનું ફેરવવાપણું ચાલતું હોય, એનું મમત્વ ચાલતું હોય, એનું એકત્વ ચાલતું હોય, તો કોઈ દિવસ પોતાના સ્વભાવ સાથે એકત્વ એનું થઈ નહીં શકે. એટલે એમ કહે છે કે આ એકલી પૂદગલની રચના જાણો, આ ભાવો પૂદગલ જ હો, આત્મા ન હો. જેટલા વર્ણાદિથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો બધા પૂદગલ જ હો, એ આત્મા ન હો. કારણ કે નિત્ય તાદાત્મ્ય છે નહીં એની સાથે. આત્મા તો પોતાના આનંદ ગુણોથી નિત્ય તાદાત્મ્યપણે રહેલો છે, અને જે પ્રગટ થતા ભાવો છે એની સાથે તો એને નિત્ય તાદાત્મ્ય છે જ નહીં. એટલે એ ભાવો પૂદગલના છે, આત્માનો. કારણ કે આત્મા તો વિજ્ઞાન ઘન છે, જ્ઞાનનો પુંજ છે, તેથી આ વર્ણાદિક ભાવોથી અન્ય જ છે. વર્ણ આદિક ભાવો લખ્યા છે એટલે બધા આવી ગયા એમાં. જેટલા જેટલા 29 બોલ આવ્યા 50-55માં એ બધા આવી ગયા. એમ કરીને આ 39મો કળશ પૂરો કરે છે. અને પછીની જે ગાથા છે એ આપણે થોડીક લીધી હતી, 67 ગાથા, કે હવે આ જ્ઞાનઘન આત્મા સિવાય જે કાંઈ છે તેને જીવ કહેવું તે સર્વ વ્યવહાર માત્ર છે એમ કહે છે. જ્ઞાનઘન એટલે કે જ્ઞાનનો પિંડ જે આત્મા છે, કે જેમાં ચૈતન્ય 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 જ્ઞાનમય પણ રહેલું છે, અને એનું પ્રગટ લક્ષણ પણ જ્ઞાનમય છે, એવો જ ચૈતન્ય સ્વભાવી આત્મા, જાણનાર દેખનાર આત્મા છે. એવી જે એનું એવું સ્વરૂપ છે કે જાણનાર દેખનાર સત્તા જો ન હોય તો ખરેખર એ જાણનાર દેખનાર સત્તા સિવાય કાંઈ ખબર જ ન પડે કે ગુણની સ્થિતિ શું, પર્યાયની સ્થિતિ શું, પૂદગલની સ્થિતિ શું, છ દ્રવ્યની સ્થિતિ શું. હે, જીવ પૂદગલ ધર્મ અધર્મ આકાશકાળ છ દ્રવ્ય સ્વરૂપ લોક, એની ખબર ક્યાં પડે? કે ચૈતન્ય જ્ઞાનમય હોય તો એ જ્ઞાનમાં જાણવું થાય, અને એ જ્ઞાનમાં જાણવું થાય એ જ્ઞાનની સત્તાને ઉર્ધ્વ કરવાને બદલે ઓલી પૂદગલની સત્તા અને બીજી સત્તાને ઉર્ધ્વ જીવ કર્યા કરે છે. જ્ઞાનમાં એ જ્ઞાનમાં જ્ઞાનની ઉર્ધ્વતા નથી રાખતો અને જ્ઞાનમાં બીજી સત્તાની ઉર્ધ્વતા કર્યા કરે છે. એટલે જ્ઞાન માત્ર જીવ છે એના ખ્યાલમાં નથી આવતો. જાણવું સ્વભાવ જ્ઞાનનો છે. જેટલું જેટલું પરિણમન ચાલે છે એ બધું જ્ઞાન તો જ્ઞાનમાં થાય છે. જ્ઞાનની સ્વચ્છતામાં બધું જેડકા કરે છે અને એ જ્ઞાનમાં જાણવું થયા કરે છે, સ્વચ્છતાને જાણતા બધું. હવે એટલો જ એનો માત્ર સ્વભાવ છે, એની બહાર તો એનું કાંઈ છે જ નહીં. આત્મા સમજવું હોય તો એટલો જ છે, આત્માની એની બહાર ક્યાંય આત્મા નથી. તો ત્યાંથી જ એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ પ્રયત્ન કરે છે બહારથી સમજવાનો, પ્રયત્ન કરવો જોઈએ જ્યાં આત્મા હોય ત્યાંથી સમજવાનો, તો જરાય અઘરું નથી. જ્યાં આત્મા છે ત્યાંથી વિચારધારા ચલાવે, જ્યાં જ્ઞાન રહેલું છે ત્યાંથી જ્ઞાનમાં જ્ઞાનનો નિર્ણય કરે, તો એકદમ આત્મા ખ્યાલમાં આવી જાય એવી વસ્તુ છે. જરાય દૂર નથી એનાથી આત્મા. જાણવું સ્વભાવ છે. જાણવું ચાલતું ન હોય તો જાણવું ચાલવું જો બંધ થઈ જાય. જો કોઈ એમ કહે કે ભાઈ હવે જ્ઞાનની પર્યાય છે, એ જ્ઞાનની પર્યાય તો દ્રવ્યમાં નથી, તો ઉત્પાદનવાળી છે, તો કે 100% એમ જ છે. પણ એ જ્ઞાનની પર્યાયમાં જ જાણવું ચાલે છે, અને એ જ્ઞાનની પર્યાય ક્યારેય જ્ઞાયકનું અનન્યપણું છોડતી નથી. એમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે, અને એ જ્ઞાનની પર્યાયના પરિણમનમાં, ઉપયોગના પરિણમનમાં સ્વચ્છતા છે, અને એ સ્વચ્છતામાં બધા દ્રવ્યો જળકા કરે છે. એ ઝળકે છે એવું અહીંયા સ્વચ્છતરૂપી જ્ઞાન ઝળકે છે. એ જ્ઞાનમાં એ બધું ઝળકે છે, સ્વચ્છતામાં જ્ઞાનમાં જાણવું થાય છે. ગુરુદેવ કેટલો દાખલો આપ્યો હમણાં, ગુરુદેવ દાખલો આપતા હતા ને, દીવાસળીનો દાખલો આપ્યો, પછી લાકડાનો દાખલો આપ્યો, પછી લોખંડનો દાખલો આપ્યો, કેટલા બધા દાખલા આપે. એ આ 278 ગાથામાં જાય પા સ્ફટિકમણીનું દ્રષ્ટાંત એમાં આવે કે સ્ફટિકમણીની એવી જ યોગ્યતા છે કે સ્ફટિકમણીમાં રાતું ફૂલ હોય તો એ રાતું ફૂલ ઝેડકા કરે, પણ સ્ફટિકમણી રાતો થતો નથી. એમ જ્ઞાનમાં ગમે તેટલું ઝડકે, જ્ઞાનમાં અશુદ્ધતા થતી નથી. જ્ઞાનની યોગ્યતા જ એવી છે, જ્ઞાનનો સ્વભાવ જ સ્વચ્છતા રૂપે રહેલો છે, જ્ઞાનનું પરિણમન જ એવું રહેલું છે. હવે એ જ જગ્યાએ એ સ્ફટિકમણીની જગ્યાએ, જ્ઞાનની જગ્યાએ તમે લાકડું રાખો, બીજી વસ્તુ નહીં ઝળકે એમાં. શું કામ નહીં ઝળકે? કે એ લાકડાની યોગ્યતા જ નથી. અને કાચ મૂકો તો ઝળકશે, એની યોગ્યતા છે. તો એના સ્વભાવથી એનું પરિણમન એવું છે. નિમિત્તને કારણે કાંઈ થતું નથી. નિમિત્તમાં રાતું ફૂલ તો લાકડા પાસે છે અને સ્ફટિકમણી પાસે છે.
તો કેમ સ્ફટિકમણીમાં જ ઝળકે છે, એમાં જ્ઞાન છે, એમાં જ કેમ ઝળકે છે લોકાલોક? જ્ઞાનની એવી યોગ્યતા છે, જ્ઞાનનું એવું સ્વચ્છત્વરૂપી પરિણમન છે, જ્ઞાનનો એવો સ્વભાવ છે જાણવાનો, કાંઈ જણાયા વગર ન રહીએ એવો જ્ઞાનનો સ્વભાવ છે. લાકડું જ છે, લાકડા પર તમે ફૂલ મૂકો નહીં ઝળકે, એમાં યોગ્યતા જ નથી, ચેતના નથી એમાં. અહીંયા ચેતના છે, જ્ઞાન છે, જ્ઞાન ચેતના અને દર્શન ચેતના છે, એટલે એમાં બધી જળકન થાય છે અને એ જળકન રૂપી સ્વચ્છતા છે એ જ્ઞાનમાં જાણવા રૂપે પરિણમે છે. એટલે એને ખબર પડે છે કે લોકાલોક આવો છે, ભૂતગલમાં આવું ચાલી રહ્યું છે, ધર્મ અધર્મ આકાશ કાળ આવી રીતે પરિણમી રહ્યા છે, હું તો ચૈતન્ય સત્તા અપરિણામી છું, એમ એને એ જ્ઞાનમાં ખબર પડી જાય છે. કે એટલો બધો ગુરુદેવ દ્રષ્ટાંત આપ્યો એ કે લાકડું હોય એને એક બાજુ સળગાવો તો બીજી બાજુ પાછું ઠંડુ રહે, અને લોખંડ હોય એને એક બાજુ સળગાવો તો બીજી બાજુ પાછું ગરમ થઈ જાય. એ પદાર્થની યોગ્યતા અનુસાર પરિણમન થાય છે, પરને કારણે કાંઈ નથી. લાકડાને તમે સળગાવો, લોખંડને તમે સળગાવો, એની પાસે તમે એની પાસે અગ્નિ મૂકી દો તો લાકડું એટલા એટલી જગ્યા પૂરતું જ સળગશે, અહીંયાથી લાકડાને તમે જાળી શકશો, અને લોખંડને તમે ત્યાં સળગાવો તો અહીંયા પણ ગરમ થઈ જશે, તમે જાળી નહીં શકો. યોગ્યતા પ્રત્યેક પદાર્થની પ્રત્યેક સમયની સ્વતંત્ર યોગ્યતા છે, નિમિત્તને કારણે કાંઈ નથી. નિમિત્ત એક સરખું છે બધે, પદાર્થની યોગ્યતા કામ કરે છે. એમ જ્ઞાનની યોગ્યતા સ્વયંસમની જાણવાની એવી છે કે એ જ્ઞાન ઉર્ધ્વ થઈ જાય છે, અને જેવો જાણવો સ્વભાવ છે એવો પરિણમી જાય છે. એટલે ઉર્ધ્વતા હંમેશા જ્ઞાનની થવી જોઈએ. અહીંયા કહે છે ને કે આ જ્ઞાન ઘન આત્મા સિવાય, જ્ઞાનનો ઘન છે, જ્ઞાનનો પિંડ છે આત્મા, એ જ્ઞાન ઘન આત્મા સિવાય જે કાંઈ છે તેને જીવ કહેવું તે સર્વ વ્યવહાર માત્ર છે. એ બધું વ્યવહારમાં ગયું, જ્ઞાન સિવાય કાંઈ પણ તમે જીવનું નિરૂપણ કરવા માટે પ્રયત્ન કરો તો બધું વ્યવહારમાં જાય છે, એ કાંઈ જીવ નથી, જીવની સત્તા ન ખ્યાલમાં આવે. એટલે આમાં કે છે પર્યાપ્ત અણપર્યાપ્ત જે સૂક્ષ્મ અને બાદર બધી કહી જીવ સંજ્ઞા દેહને તે સૂત્રમાં વ્યવહારથી. પર્યાપ્ત અપર્યાપ્ત જીવનું સ્વરૂપ હોય ને, માતાના ગર્ભમાં જીવ આવે ને તેને અંગુપાંગ થાય તો એને પર્યાપ્તિ કહેવાય, અને ત્યાં સુધી ન પહોંચે ને ચવી જાય તો એને અપર્યાપ્તિ કહેવાય. તો એવો પર્યાપ્ત જીવ કે અપર્યાપ્ત જીવ એવો હોય, એકેન્દ્રીવાળો જીવ હોય, સૂક્ષ્મ બાદર જીવ હોય, એને જીવની સંજ્ઞા કહેવામાં આવે. પણ એ કેવી રીતે? તો કે વ્યવહારથી, વ્યવહારથી કહીને કાઢી નાખે બધું. એ જીવ ચૈતન્ય સત્તા છે એટલો જ નિશ્ચય છે બસ, બાકી બધું વ્યવહારમાં જાય છે. જેટલી ચૈતન્ય સત્તા, જેટલો જ્ઞાનમય પરમાત્મા એટલો જીવ. એની બહાર તને જે કાંઈ દેખાય, જે કાંઈ જાણવું થાય, જેટલી ગુણસ્થાનની પરિપાટી ચાલે, જેટલા સંયમલબ્ધિના સ્થાન ચાલે, જેટલા વર્ગણા અધ્યાત્મ સ્થાન, અનુભાગ સ્થાન, જીવ સ્થાન, માર્ગણા સ્થાન, જે કાંઈ ચૌદ 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 ત્રણેય કીધા, જીવ સ્થાન, ગુણસ્થાન, માર્ગણા સ્થાન, એ જેટલા 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 ભેદરૂપી ચાલે, વિભાવરૂપી ચાલે કે વર્ણાદિ ચાલે, એ જીવનું ખરેખર વાસ્તવિક સ્વરૂપ જ નથી. એ બધાને વ્યવહાર માત્રમાં નાખી દીધો છે. આમાં તો દ્રષ્ટાંત એવું સરસ આપે છે ને, જો એટલો બધો સરસ દ્રષ્ટાંત આપે છે. આમાં બાદર, સૂક્ષ્મ, એકેન્દ્રી, દ્વિન્દ્રી, ત્રિન્દ્રી, ચતુરેન્દ્રી, પંચેન્દ્રી, પર્યાપ્ત અપર્યાપ્ત એ દેહની સંજ્ઞાઓને સૂત્રમાં જીવ સંજ્ઞા પણ કહી છે. એ બધીને એકેન્દ્રી જીવ, બે ઇન્દ્રી જીવ, ત્રણેન્દ્રી જીવ, ચારેન્દ્રી જીવ, પંચેન્દ્રી જીવ, હે જીવ છે એને શું છે અત્યારે એના સંયોગમાં? તો કે અત્યારે પાંચ ઇન્દ્રી છે. એના સંયોગમાં શું છે? તો કે ચાર ઇન્દ્રી છે. એના સંયોગમાં શું છે? એક ઇન્દ્રી છે. સંયોગમાં છે, સ્વભાવમાં તો જીવમાં ચેતના છે, સંયોગ રૂપે છે બધું. કોથળામાં સાકર ભરી છે પણ કોથળો સાકર નથી, કોથળામાં છે સાકર. એમ કહેવાય કે કોથળામાં સાકર છે પણ કોથળામાં સાકર નથી. કોથળું તો સણનું બનેલું છે, સાકર તો એના જુદો પદાર્થ છે, એમાં કોથળો છે. આ પૂતગલ શરીર છે ને એ કોથળો છે, એમાં છે શું બીજું? અંદર તો ચૈતન્ય સત્તા છે, જ્ઞાનમય સત્તા છે, જાણવું દેખવું એવો સ્વભાવ છે. તો એને કહેવાય એમ કે પંચેન્દ્રી જીવ, સંગની પંચેન્દ્રી જીવ, મનવાળું પ્રાણી, ચતુરેન્દ્રી, ત્રિઇન્દ્રી, બે ઇન્દ્રી, એકેન્દ્રી, નિગોદનો જીવ, બધું કહેવાય. પણ એ એકેન્દ્રી તે જીવ નથી, બે ઇન્દ્રી તે જીવ નથી, ત્રણ ઇન્દ્રી તે જીવ નથી,
એ તો એના સંયોગથી એનું વર્ણન કરવામાં આવે છે, બાકી જીવ એવો નથી. એટલે કહે છે કે એકેન્દ્રી, બેન્દ્રી, ત્રણેન્દ્રી, ચારેન્દ્રી, પંચેન્દ્રી, પર્યાપ્ત અપર્યાપ્ત દેહની સંજ્ઞાઓને સૂત્રમાં જીવ સંજ્ઞા પણ કહી છે. તે પરની પ્રસિદ્ધિને લીધે, પરની પ્રસિદ્ધિને લીધે ઘીના ઘડાની જેમ વ્યવહાર છે. ઘીનો ઘડો હોય તો ઘડો ઘીનો હોય કે ઘડો માટીનો હોય? ઘડો માટીનો હોય એ વ્યવહાર કહે છે, તો ઘીનો તો ક્યાંથી હોય? ઘડાને માટીનો કેવો, ઘડો તો ઘડાનો છે અને ઘડાને એમ કેવું માટીનો છે, એ વ્યવહારમાં જાય છે. તો ઘીનો ઘડો તો ક્યાંથી હોય? પણ એમાં ઘડામાં ઘી ભરેલું જોઈને એમ વ્યવહાર કરવામાં આવે કે ઘીનો ઘડો છે, તો ખરેખર ઘડો ઘીનો નથી, ઘડો માટીનો છે. તો કે ઘડો ઘીનો છે કે ઘડો માટીનો છે? તો કે ઘડો ઘીનો નથી ને ઘડો માટીનો નથી, ઘડો ઘડાનો છે, ઘડો ઘડાના આકારે પરિણમે છે. જો માટીનો ઘડો હોય તો ઘડો તૂટતા માટીનો નાશ થઈ જવો જોઈએ, પણ ઘડો ઘડાનો છે. હે, એ ઘડાની પર્યાય માટીની, માટીની પર્યાય ઘડા રૂપે થઈ છે. હવે પર્યાયના નાશે જો દ્રવ્યનો નાશ થઈ જાય જો માટીનો ઘડો હોય તો, હવે માટીનો ઘડો નથી જ્યાં, ત્યાં ઘીનો તો ક્યાંથી હોય? એમ જીવ છે, એ જીવ છે, એક ઇન્દ્રિય છે, બે ઇન્દ્રિય છે, ત્રણ ઇન્દ્રિય છે, પંચેન્દ્રિય છે. તો કે એવો તો જીવ છે નહીં. તો કે જીવમાં જ્ઞાનમય પરિણમન થાય છે એવો તો જીવ ખરો કે નહીં? તો કે એવા પરિણમન વાળો પણ જીવ નથી, જીવ અપરિણામી છે. પરિણમન પરિણમનનું છે, જીવ તો અપરિણામી તત્વ છે. એના આશ્રય તારી મુક્તિ થાય, જેના આશ્રયથી જીવની મુક્તિ થાય એવા આશ્રયભૂત તત્વને જીવ કહેવાય, બાકીનાને જીવ કહેવાય નહીં. એટલે કહે છે કે ઘીના ગળાની જેમ વ્યવહાર છે કે જે વ્યવહાર અપ્રયોજન અર્થ છે, અર્થે લખેલો છે, અપ્રયોજનાર્થ છે, એ અપ્રયોજનાર્થ છે, અર્થાત તેમાં પ્રયોજનભૂત વસ્તુ નથી તે વાતને સ્પષ્ટ કહે છે. જેમ કોઈ પુરુષને જન્મથી માંડીને માત્ર ઘીનો ઘડો જ પ્રસિદ્ધ હોય તે સિવાયના બીજા ઘડાને તે જાણતો ન હોય, તેને સમજાવવા માટે જે આ ઘીનો ઘડો છે તે માટીમય છે, ઘીનો ઘડો છે તે માટીમય છે, ઘીનો ઘડો એમ વાંચવાનું છે. પછી છે તે માટીમય છે, ઘીનો ઘડો છે એમ નહીં, ઘીનો ઘડો છે તો ઘડો ઘીનો થઈ ગયો, ઘીનો ઘડો છે તે માટીમય છે, ઘીનો ઘડો એમ કરીને એને ઊભો રાખે છે. એવો વ્યવહાર છે કે ભાઈ ઘડામાં ઘી ભરેલું છે ઘીનો ઘડો કહેવાય. હે, આ શરીરમાં અત્યારે આત્મા સંયોગ રૂપે છે તો એમ કહેવાય કે આ એકેન્દ્રી વાળો જીવ એમ કહેવાય, પણ ઘીનો ઘડો છે તે માટીમય છે એટલે કે ઘીમય નથી એમ કહેવા માંગે છે. આમાં જે આ ઘીનો ઘડો છે તે માટીમય છે, ઘીમય નથી એમ સમજાવનાર વડે ઘડામાં ઘીના ઘડાનો વ્યવહાર કરવામાં આવે છે. કારણ કે પેલા પુરુષને ઘીનો ઘડો જ પ્રસિદ્ધ છે, તેવી રીતે અજ્ઞાની લોકને અનાદિ સંસારથી માંડીને અશુદ્ધ જીવ જ પ્રસિદ્ધ છે. શું કહે છે કે તેવી રીતે અજ્ઞાની લોકને અનાદિ સંસારથી માંડીને અશુદ્ધ જીવ જ પ્રસિદ્ધ છે, શુદ્ધ જીવ પ્રસિદ્ધ જ નથી. એને જીવ કેવો? તો કે મોહવાળો. જીવ કેવો? તો કે રાગવાળો. જીવ કેવો? તો કે દ્વેષવાળો. જીવ કેવો? તો કે અજ્ઞાનવાળો. એવો જ જીવ એને પ્રસિદ્ધ છે, જ્ઞાનભાઈ જીવ એને પ્રસિદ્ધ જ નથી. એટલે એને જેવી પ્રસિદ્ધિ છે, એને જે ખબર છે, એના દ્વારા એને સમજાવી અને ચૈતન્ય સ્વભાવ બતાવે છે. એને ખબર છે, એને ઊભો રાખે છે, એને ખબર છે, એનું જ્ઞાન કરાવે છે કે હા હા મોહરાગદ્વેષવાળો જીવ છે, છે છે મોહરાગદ્વેષ છે, અત્યારે વર્તે જ પર્યાયમાં મોહરાગદ્વેષ, તારી વાત બરાબર છે, એવો જીવ છે. કારણ કે જ્યાં મોહરાગદ્વેષ છે, જીવ વગર મોહરાગદ્વેષ ન હોય, તો એની સંયોગમાં જીવ છે અને એ જીવના સંયોગમાં મોહરાગદ્વેષ છે એમ કરીને એને પેલા ઊભો રાખે છે કે મોહરાગદ્વેષનું પરિણમન પણ છે, જીવના સંયોગમાં ચાલે છે, જીવની પર્યાયમાં ચાલે છે, જીવની એક સમયની પરિણમન દશામાં ચાલે છે એમ કરીને એને પેલા ઊભો રાખે છે. પછી પરિણમન દશાનો સ્વીકાર કરાવી અને પછી અપરિણામી બતાવે છે. જો એને એમ કહીએ કે ના એવું કાંઈ છે જ નહીં, તો એ કે આ લોકો છે ને આ કાનજી સ્વામીવાળા નિશ્ચયની જ વાતો કર્યા કરે. હે, ગુરુદેવ ઉપર આરોપ બહુ આવે, એવો બહુ આરોપ કરે લોકો કે તમે એકલી નિશ્ચયની જ વાત કરો છો. ગુરુદેવ એમ કહે કે નિશ્ચય એટલે સત્ય અને વ્યવહાર એટલે જૂઠા બોલો. એટલે અમે સત્યની જ વાત કરી છે. આજે જ ગુરુદેવ કહેતા પ્રવચનમાં કે થોડું પણ સત્ય હોવું જોઈએ, ભલે તને લાંબી લાંબી ન ખબર પડે કાંઈ,
ગોમટસાર કર્મકાંડ કેટલી જાતના પાહુડો એ બધું તે કદાચ ન વાંચ્યું હોય ને તો કાંઈ વાંધો નહીં, પણ તને જીવ કેવો છે એ જો ખબર પડી જાય ને બસ, તો ભલે અનુભવ જ ન થાય પણ એ તને ખબર પડી ગઈ ને જીવ આવો છે બસ, તો એની પાછળ પડી જતું તો તારી ચેતના ખીલી ઉઠશે. આ સમયસાર એવું છે ને, સમયસાર શાસ્ત્ર એવું છે પરમાગમ, કે જો ખરેખર એને એનો મહિમા આવે અને એનો ભાવ ખ્યાલમાં આવે ને તો એની પરિણતિ છે ને એ ચેતનવંતી થઈ જાય. એને આમ ભાવભાસન થવા માંડે, એને એને ખબર પડવા માંડે ઓહો આ જીવ તો આવો જ છે, ભલે આ બધું રહ્યું બાજુમાં, ભલે બધું ચાલતું પાડોશમાં, પણ મારો જીવ છે ને એમાં કાંઈ બનાવ બીનો નથી, એમાં કાંઈ બગાડ થયો નથી, એ નિત્ય અવસ્થિત ચેતનાથી સભર છે એમ એને ખ્યાલ આવી જાય. આ સમયસારમાં એવો જીવ બતાવ્યો છે. કોઈ પણ ગાથા તમે કાઢો, અજીવ અધિકારની, પુનપાપ અધિકારની, આશ્રવ અધિકારની, બંધ અધિકારની, સંવર નિજરા મોક્ષની તો હોય, પણ પુનપાપ આશ્રવ બંધની અધિકારની ગાથાઓમાં પણ એમ કે છે કે પુનપાપ આશ્રવ બંધને તું ભૂતાર્થથી જાણતો તને સમ્યક દર્શન થાય, અને સંવર નિજરા મોક્ષને અભૂતાર્થથી જાણતો મિથ્યા દર્શન થાય. એમ કે છે સમયસાર 13મી ગાથામાં કે પુનપાપ આશ્રવ બંધ છે એને જો તું ભૂતાર્થી એટલે જેવા છે એવા જાણ, જેમ પરિણમે છે એમ જાણ, તો તારી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર વહી જશે, ત્યાંથી દ્રષ્ટિ છૂટી જશે, તો તને સમ્યક પ્રગટ થશે. એને અકર્તા માનતું કે પુનનો કરતા હું નથી, પાપનો કરતા હું નથી, બંધનો કરતા હું નથી, આશ્રવનો કરતા હું નથી, એને ભૂતાર્થી જાણ કે થવા યોગ્ય થયા કરે છે. અને સંવર નિજરા મોક્ષને તું એમ કે આત્મા એનો કરતા છે, સંવર આત્માએ કર્યો, નિર્જરા આત્માએ કરી, મોક્ષ આત્માએ કર્યો, તો અકર્તા સ્વભાવમાંથી તું કરતામાં આવી ગયો તો મિથ્યાત્વ તારું દ્રઢ થશે, હશે એ રહી જશે ને નવું થશે વધશે. કોઈ પણ પરિણામનો કરતા આત્મા નથી, એમ જેને આત્મા ખ્યાલમાં આવે છે, એવો આત્મા જેને ખ્યાલમાં આવે છે એની દ્રષ્ટિ એવા આત્મા ઉપર પડે છે અને સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થાય છે. કોઈ પણ અધિકાર, દરેક અધિકારમાં આ લખેલું છે. ભાઈ કહેતા હતા કે દરેક અધિકારમાં આપણું નામ લખેલું છે ઉપર, જાણનાર 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 જાણનાર, દરેક અધિકારમાં એમ લખ્યું છે જાણનાર. એ જાણનાર યાદ કરીને અધિકાર વાંચજે તું, તો તને આશ્રવ અધિકાર આવશે ને તો એમ થશે કે આશ્રવ હું તો જાણનાર છું, આશ્રવ થયો એમ. પુનપાપ અધિકાર આવશે તો પુનપાપના ભાવ ચાલે છે, હું તો જાણનાર થતો છું. બંધ અધિકાર તો કે બંધ થાય છે સમયે સમયે, અત્યારે હું અબંધ સ્વભાવમાં ગયો નથી એટલે બંધ થયા કરે છે, પણ હું તો જાણનાર થતો છું. જાણનાર તરફ તારો જોગ છે ને ચાલ્યો જશે, અને એ જોગ જાણનાર તરફ જશે ને તો એ એવો આગળ વધતો 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 મહિમાવાળો ભાવ જે તને ચાલવા માંડશે, તો એ ગુરુદેવનો એક બોલ આવે છે કે મહિમાના અપૂર્વ મહિમાના લક્ષવાળો એક એવો ભાવ તને ચાલુ થઈ જશે કે એ કડાકો થઈને સમ્યક દર્શન પ્રગટ કરી રાખશે, એવો મહિમા તને આવવા માંડશે જાણનાર તત્વ. એવું જાણનાર તત્વમાં બતાવે છે કે કારણ કે પેલા પુરુષને ટાઈમ થઈ ગયો છે, ઘીનો ઘડો જ પ્રસિદ્ધ જાણીતો છે, તેવી રીતે આ અજ્ઞાની લોકને અનાદિ સંસારથી માંડીને અશુદ્ધ જીવ જ પ્રસિદ્ધ છે, શુદ્ધ જીવને તે જાણતો નથી. તેને સમજાવવા, શુદ્ધ જીવનું જ્ઞાન કરાવવા, જે આ વર્ણાદિમાન વર્ણાદિવાળો જીવ છે તે જ્ઞાનમય છે. વર્ણાદિવાળો જીવ છે વ્યવહારે, તે કેવો છે તો કે તે જ્ઞાનમય છે, તે જ્ઞાનમય છે, વર્ણાદિમય નથી. એમ સૂત્ર વિશે જીવમાં વર્ણાદિમાનપણાનો વ્યવહાર કરવામાં આવ્યો છે કારણ કે તે અજ્ઞાની લોકને વર્ણાદિમાન જીવ જ પ્રસિદ્ધ છે. અજ્ઞાનીને વર્ણાદિમાન જીવ પ્રસિદ્ધ છે એની ભાષામાં એને એવો વ્યવહાર બતાવી, અને જીવ વર્ણાદિમાન નથી, જીવ જ્ઞાન સંજ્ઞા રૂપે રહેલો છે એમ બતાવી, વર્ણાદિમાન જીવની સિદ્ધિ કરી અને જીવ જ્ઞાનમય રહેલો છે એમ પ્રસિદ્ધિ કરી, અને આ ગાથા 67મી પુથી પૂરી કરે છે. નિશ્ચય વ્યવહારનું નિરૂપણ આમાં 67મી ગાથામાં આવ્યું છે, અને 68મી ગાથા તો ખૂબ અપૂર્વ છે, એના પૂર્વે એક શ્લોકે આવે છે, પણ 68મી ગાથામાં ખૂબ સુંદર ભાવ છે એ આપણે હવે આવતા રવિવારે તો હું નથી, પણ એના પછીના રવિવારે આપણે લેશું. આવતા રવિવારે સ્વાધ્યાય નથી, બહારગામ જવાનો છું એટલે. એટલે આ 68મી ગાથા પણ બહુ સારી છે. એમાં કહે છે કે હવે કહે છે કે જે વર્ણાદિભાવો જીવ નથી એ સિદ્ધ થયું, તેમ એમ પણ સિદ્ધ થયું કે રાગાદિભાવો પણ જીવ નથી, અને આમાં ગુણસ્થાનને કાઢી નાખે છે, જેટલા ગુણસ્થાનો છે એને પણ આમાંથી કાઢી, અને મોહકર્મના ઉદયથી ગુણસ્થાન જે
પ્રગટ થયા છે એ મારો સ્વભાવ નથી એમ કરીને આમાં ગુણસ્થાનને કાઢી અને એ નિરંતર અચેતન છે એમ કહી અને ચેતન સ્વભાવી જીવ બતાવે છે એવું આમાં નિરૂપણ અદ્ભુતથી અદ્ભુત કર્યું છે. અને આમાં તો એના 42, 43, 44 શ્લોક છે ને એ તો ખૂબ અદ્ભુત છે. ખૂબ એટલે ખૂબ અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ અસંભવનો ખુલાસો એમાં અદ્ભુતથી અદ્ભુત આવ્યો છે કે જીવનું લક્ષણ કેવું હોય કે સદાય પોતાની સાથે રહીએ એવું જીવનું લક્ષણ હોય એમાં રાગને અને અમૂર્તિકપણાને પણ કાઢી નાખ્યું છે એવું અવ્યાપ્તિ ને અતિવ્યાપ્તિ દોષથી પાર એવો એક ચૈતન્ય સ્વભાવ જીવ કેવો છે એ આમાં 68 ગાથામાં બતાવે છે. આવી પૂજ્ય ગુરુદેવશ્રીએ બતાવેલો સર્વજીવો આવા માર્ગમાં પ્રયાણ કરી મોક્ષ માર્ગમાં વરે એવી